ગુજરાતમાં બહુ ચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઈ 23 લાખ જેટલી રકમ કબજે લીધી છે. તેમજ આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા અંગે નિવેદન આપતા જિલ્લાભરમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે. તો પોલીસે વધુ આરોપી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કનું પેપર લીક કરવાના આરોપસર સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત રોજ 11 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે 6 આરોપીઓની અટકાયત કરાઈ હતી અને વધુ 2 આરોપીઓની અટકાયત કરી 23 લાખ જેટલી રકમ કબજે લીધી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં, તેમજ તમામ સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓની અટકાયત કરાઈ ચૂકી છે, જેમને પ્રાંતિજ ન્યાયાલયમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત 14 દિવસ જેટલા રિમાન્ડ માંગવામાં આવશે. પેપર લીક કૌભાંડ મામલે એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. સાથોસાથ આવું બીજી વાર ન થાય તે માટે તમામ આરોપીઓ સાથે ગંભીર કલમો પણ ઉમેરાશે. જોકે હજુ 3 આરોપીઓની અટકાયત બાકી છે, જેમાં સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે, જેથી આગામી ટૂંક સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થશે તે નક્કી છે. પોલીસ હજુ તો મુખ્ય આરોપીઓને શોધી રહી છે. ત્યારબાદ પેપર ક્યાંથી લાવવામાં આવ્યું, હજુ વધુ કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તો આની અંદર કોઈ સરકારી કર્મચારી કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. બાકીના આરોપીઓની અટકાયત બાદ જ વધુ યોગ્ય કરી મળશે તેવું પોલીસ માની રહી છે. તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે તેવી શક્યતા છે. સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર. જે ગઈકાલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પેપર લીક મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી, એ બાબતે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમાં ગઈકાલે 2 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપી જે કેન્ડિડેટને પોતાના ઘરે એમને પેપર સોલ્વ કરાવવામાં મદદ કરી હતી અને એને નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ગઈકાલે એક જે આરોપી જેની ધરપકડ કરી હતી એને પૂછતા કે પેપરમાં જે એમને કેન્ડિડેટને આપ્યું છે તો એ બાબતે એને શું પૈસા લીધેલા છે, તો એ બાબતે એ જાણ કરતા એ ત્યાં એમને ઘરે બતાવતા તો સરકારી પંચોની હાજરીમાં કુલ 23 લાખ રૂપિયે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને એ 23 લાખ રૂપિયા જુદા જુદા કેન્ડિડેટ પાસેથી એમને લીધા હતા અને એ બાબતે અત્યારે વધુ તપાસ ચાલુ છે. અને એની સિવાય બીજા જે આરોપીઓ બાકી છે એની બાબતની પણ શોધખોળ ચાલી રહી છે અને જિલ્લાની જે પોલીસ છે એની ટીમો બનાવીને એ બાબતે તપાસ કરી રહી છે. સાહેબ, જે 23 લાખ કોના ઘરેથી મળ્યા અને મુખ્ય આરોપી તરીકે કોનું નામ સામે આવી રહ્યું છે, પેપર કોણ લાવી દીધું? એ જે 23 લાખ રૂપિયા છે એ દર્શનભાઈ પાસે છે, એના જે ઘર છે હિંમતનગરમાં છે એના ઘરેથી સરકારી પંચોની હાજરીમાં પંચનામા કરીને કબજે કરવામાં આવ્યા છે. સાહેબ, જે પુગલોના જે સરપંચ છે, સરપંચને ધરપકડ કરવામાં આવી છે, તો એના મુજબ કે પોતે સરપંચ ઉમેદવાર છે તો એના મતદાન માટે કોઈ વ્યવસ્થા કરી ગઈ? જે અત્યારે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને એની રિમાન્ડ લેવામાં આવશે. સરપંચ છે જેની મતદાન કરવા માટે કોઈ વ્યવસ્થા કરી છે? એ બાબતે એની કોઈ વ્યવસ્થા નથી થતી અને અત્યારે પોલીસની કસ્ટડીમાં છે. મતદાન નહીં કરી શકે છે? નહીં. અત્યારે જે તમામ જે આરોપીઓ છે એના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ પછી જે વધુ તપાસ કરવામાં આવશે. એવા કોઈ આરોપી કે જેને સામેથી કબૂલાત કરી હોય અને સામેથી હાજર થયા હોય એવા કોઈ આરોપી? નહીં, એની તમામની ધરપકડ કરવામાં આવેલી છે. સાહેબ, ગુનામાં કેવી રીતે બધા એકબીજા સાથે સંડોવાયા, એ આખી લિંક કેવી રીતે મળી એ અત્યારે તપાસનો વિષય છે, એ ટૂંક સમયમાં આપણે જાહેર કરવામાં આવશે. સર, જયેશ પટેલ ભાઈ એવું કંઈ જાણવા મળ્યું ખરું, બીજા કોઈ પેપર પડ્યા હોય એવું? અત્યારે જે
પૂછપરછ ચાલી રહી છે, એમાં આ પેપર બાબતની જે લિંક છે એ અત્યારે એસ્ટેબ્લિશ કરવામાં આવી રહી છે અને બીજી બાબત જે તપાસમાં આવશે એ જાહેર કરવામાં આવશે. સર, મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ છે અને એના સચિવાલય સાથે કોઈ સચિવ સાથે પણ છેડો છે એવા સૂત્રો દ્વારા માહિતી મળી છે, બાબત એ દિશામાં કેવી તપાસ થવાની છે? અત્યારે જે આરોપી જે પકડાયા નથી ગયા એને ધરપકડ કરવા માટે તજવીજ હાથ ચાલુ છે અને જ્યારે પકડાશે તો જે પણ કોઈ આવશે તપાસ દરમિયાન એ જાહેર કરવામાં આવશે. અત્યારે આવા કોઈ આરોપી નથી અને બીજા જેની પણ સંડોવાળી હશે એ જાહેર કરવામાં આવશે. દર્શન નો બેકગ્રાઉન્ડ શું છે, દર્શન શું કરે છે, કેવી રીતે જોડાય, લોકો પાસેથી કેટલા કેટલા રૂપિયા એક માથાદીર એને લીધા છે, એક ઉમેદવાર પાસેથી? અત્યારે એમને ઘરેથી 23 લાખ રૂપિયા કબજા કરવામાં આવેલો છે અને જે બીજા જે રૂપિયા છે અને બીજી જે બાબત છે એની રિમાન્ડ માંગવામાં આવી રહી છે અને જે વધુ તપાસ કરવામાં આવશે. સર, ટોટલ કેટલા આરોપી અત્યાર સુધી પકડાયા, ક્યાં રજૂ કરવાના છે, કેટલા રજૂ કરવાના, કેટલા રિમાન્ડ? અત્યારે કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ જે આરોપીઓ છે એની 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવશે અને આજે રજૂ કરવામાં આવવાના છે. જી, અન્ય કોઈ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હોય એવું કંઈ? નહીં, અત્યારે જે આરોપી છે એ તમામ જાહેર કરવામાં આવ્યા છે. એ આવી કોઈ અત્યારે કોઈ હકીકત જાહેર થઈ નથી અને અત્યારે જે 8 આરોપીઓ છે એની સઘન પૂછપરછ અધિકારીઓ દ્વારા ચાલુ છે. અત્યારે જે છે એમાં જો જુદા જુદા જે નામ આવી રહ્યા છે એની તપાસ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ આરોપી ઝડપાશે તો એ મુખ્ય નામ જે છે એ સામે આવશે. સર, ખેડા માતરના કોઈ શિક્ષકની સંડોવણી સામે આવી છે, કારણ કે એ મૂળ શિક્ષક પ્રાંતિજનો છે અને ત્યાં સુધી તપાસ પહોંચી છે આપણી ખેડા સુધી? અત્યારે આવી કોઈ હકીકત તપાસ દરમિયાન ધ્યાને આવેલ નથી. સર, 11 સિવાય કોઈ બીજા વધુ આરોપી નામ આવ્યા? એ જે આરોપીઓ છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે, વધુ એની જેની સંડોવણી હશે એ તમામની ધરપકડ કરવામાં આવશે. સાહેબ, આ મામલે સૌથી મોટો જે સવાલ થઈ રહ્યો છે, રાજકીય ક્યાંક ક્યાંક લોબી એની સાથે સંકળાયેલી છે, આવી કોઈ હકીકત અત્યારે ધ્યાને આવેલ નથી. અત્યારે જે તપાસ દરમિયાન જે વધુ વિગતો આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે અત્યારે જે તપાસનો વિષય છે અને જે તપાસમાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે એના કોઈના કોઈ પણ કોઈના કોઈ એવા સરકારી કર્મચારીની સંડોવણી હશે તો આવી વસ્તુ થઈ શકે છે, તો એ બાબતે આ કલમ આમાં લગાવવામાં આવી છે અને આ જે તપાસમાં તમામ આરોપીઓ ઝડપાશે તો એ મુજબની કાર્યવાહી થશે. જી, જે અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ: વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ:
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.